નમસ્કાર, હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ટોડે ન્યૂઝ. સમાચાર જાફરાબાદથી મળી રહ્યા છે. જાફરાબાદ પંથકમાં પાસ પરમિટ વગર લાકડા ભરેલ ટ્રક વન વિભાગે ઝડપી પાડી છે. રાજુલા વન વિભાગ આરએફઓ મકરાણીની સૂચનાની બાતમીના આધારે લાકડા ભરેલી ટ્રક પકડી પડાઈ છે, ત્યારે વન વિભાગ 9 ટન લાકડાનો જથ્થો ઝડપ્યો છે. બે આરોપીની અટકાયત કરી લાકડા ભરેલ ટ્રકને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે લાકડા ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આજરોજ વહેલી સવારે મળેલી ખાનગી બાતમીના આધારે જાફરાબાદ રાઉન્ડ ફોરેસ્ટર પરેશભાઈ વાઘેલાને સૂચના આપતા તેઓ દ્વારા બિન પાસ વગરની વાહતુક પાસ વગેરેની લાકડા ભરેલો ટ્રક જેના નંબર છે GJ3W8233 ને વહેલી સવારે 6:30 વાગે જાફરાબાદમાંથી અટક કરી છે. આરોપીનું નામ છે, એના ડ્રાઈવર છે રાજેશ કાળુ પરમાર, રહેવાસી મોઠા, ટ્રકના માલિક છે વિનુબાલુ ગોહિલ સામતેર તાલુકો ઉના. બંનેને અટક કરી ભારતીય વન અધિનિયમ મુજબ ગાડી જપ્ત કરી, લાકડા જપ્ત કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.